લોકડાઉન ના કપરા સમયમાં જગતનો તાત ચિંતિત માથે હાથ દઈને બેસવાનો આવ્યો વારો. હાલની પરિસ્થિતિ છે તેમાં ખેડૂતોએ માથે હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે. લોકડાઉનને કારણે સંપૂર્ણ બંધ હોય બહાર નિકાસ પણ શક્ય નથી. તેવામાં શાકભાજીના વેચાણ પર અસર પડી છે. રવા પર ભાજુના કોઠારા સુધી દરેક ખેડૂતો હતાશ બન્યા છે. વિયારણ મોંઘું હોય વાવેતર કર્યા બાદ વેચાણ ખૂબ ઓછી કિંમતે અને પૂરતું ન થતાં ખેડૂતોની સ્થિતિ બગડતી માલુમ પડી રહી છે. અને વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તેને કારણે ખેડૂતોનો માલ બજાર સુધી પણ પહોંચી ન શકે તેવી હાલતને કારણે તમામ ખેડૂતો ચિંતિત છે અને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રિપોર્ટ બાય દિલુભા જાડેજા. માથે હાથ દઈને રોય છે અને કોઈ પણ અત્યારે કનકપરની અંદર વાવેતર છે એ 600 એકરમાં છે, ત્યાં પણ પોઝિશન એ જ છે. રવા બિટિયારી ભાચુંડા કોઠારા સુધી તમામ ખેડૂતોનું પોઝિશન છે તે ખરાબમાં ખરાબ પોઝિશન છે. કારણ કે એનું તો બિયારણ મોંઘું, દવા મોંઘી, પણ છતાં પણ ખેડૂત જેમ તેમ કરીને જે રૂપિયા આવે એ 5 રૂપિયા 10 રૂપિયા વેચાણ તો કરવું જ પડે, નહીં તો આ પાક છે એ તો બીજા દિવસે જ બગડી જાય અને કોઈ લેવાવાળો આવતો જ નથી. ખરેખર તો સરકારશ્રીને કે અમુક ખેડૂતનો માલ છે જે દાખલા તરીકે ઘઉં છે કે કોઈ પણ વસ્તુ છે, આ શાકભાજી છે, એ ખરેખર બજાર સુધી ન પહોંચે તો ખેડૂત એની નિકાસ ક્યાં કરે? અને નિકાસને કારણે આ માલ છે એ બધું આમને આમ પડ્યો રહે છે. અત્યારે 7 રૂપિયાની અંદર અમે ગાડી ભરાવીએ છીએ, કારણ કે એમાં તો અમારા બધા પૈસા તૂટે છે. છતાં જેમને તેમ કરીને આ ક્યાંક ફીગણું આવે એવી પોઝિશન છે અત્યારે. અને ખરેખર સરકારશ્રીને જે છે તે શાકભાજીની માર્કેટની અંદર એ છૂટછાટ કરવી જોઈએ, જેથી કરીને ખેડૂતને 2 પૈસાનું વળતર મળે.